સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયત ખાતે આવેલ ભગવાન સ્વામિનારાયણ મંદિર ખાતે નવા વર્ષમાં પ્રથમ દિવસે અન્નકૂટ ભરવામાં આવ્યો હતો, જેમાં હરિભક્તોએ ભગવાન સ્વામિનારાયણ તથા અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પ્રાંતિજના મોયત સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, ધર્મપિતા, ભક્તિમાતા અને રાધાકૃષ્ણ ત્રણેય આગળ નવા વર્ષના પ્રથમ દિવસે અન્નકૂટ ભરવામાં આવ્યો હતો, જેમાં 56 ભોગ, કઠોર, શાકભાજી, મીઠાઈ, ઠંડા પીણા સહિત વિવિધ ખાણીપીણી આઇટમો સહિત અન્નકૂટ ભરવામાં આવ્યો હતો અને આરતી પણ યોજાઈ હતી. તો મોયત સહિત આજુબાજુમાં રહેતા સ્વામિનારાયણ સંપ્રદાયના ભાઈ બહેનો, હરિભક્તો મંદિરમાં આવી અન્નકૂટ સહિતની આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો મંદિરના મહંત શ્રી ગોપાલદાસજી સ્વામી તથા હરિભક્તો દ્વારા મંદિરમાં સુંદર આયોજન વ્યવસ્થા કરવામાં આવ્યું હતું. સંજય રાવલ, જેએસ ટીવી, પ્રાંતિજ. જય સ્વામિનારાયણ. વિક્રમ સંવત 2076ના નૂતન વર્ષ પ્રારંભમાં સર્વ હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. ભારતીય દાર્શનિક શાસ્ત્રમાં તહેવારોનું મહાત્મા બતાવવામાં આવ્યું છે અને એ તહેવારોમાં વિધાનમાં દિવાળી એ હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંથી એક છે. વૈષ્ણવ પરંપરામાં દિવાળી અન્નકૂટનું મુખ્ય અને બતાવવામાં અને ઉજવવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના અન્નકૂટનો ઉત્સવ એ સેવા અને ભાવનું પ્રતીક છે. તે ભગવાન સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા મંદિર મોયત મંદિરમાં સર્વ હરિભક્તોએ સેવા કરીને આ અન્નકૂટનો લાભ લીધો છે. નવા વર્ષમાં દરેકને આજના નૂતન વર્ષના દિવસે આપણે મોયત ગામમાં સ્વામિનારાયણ મંદિરની અંદર અન્નકૂટનો પ્રસંગ યોજાઈ રહ્યો છે, તો સર્વ હરિભક્તો અહીંયા હાજર થઈને તેનો આનંદ લૂંટ્યો અને બધાએ સાથે મળીને તે પ્રસંગ શાંતિથી ઉજવે છે અને બધા શાંતિથી હળી મળીને પ્રસંગનો આનંદ લે છે. તો બધાને આજના જય નૂતન વર્ષના બધાને જય સ્વામિનારાયણ. 2076નું આ નૂતન વર્ષ જેના અન્નકૂટને આપણે સર્વે મોયત ગામના ભક્તો મળીને ઉજવણી કરી રહ્યા છીએ. ખાસ કરીને અન્નકૂટ એટલે જેમ શાસ્ત્રોમાં બતાવ્યું છે એ પ્રમાણે ભક્તના હૃદયનો ભાવ અને ભગવાનની કરુણા એ બંને જ્યારે ભેગું થઈ અને એમાંથી જે સ્વાદ ઉત્પન્ન થાય એનો જે પ્રસાદનો આનંદ લેવો એનું જ મુખ્યત્વે અન્નકૂટ હોય છે. ચોમાસાના સુંદર વરસાદમાં ખેડૂતે પોતાની મજૂરી કરી, પોતાની મહેનત કરીને જે પોતાનું ધાન્ય પક્યું હોય એ ખેડૂતની મજૂરીના ધાન્યને લઈ ભક્તો પોતાના ભાવથી જે જે વાનગીઓ પોતાને આવડે, જેવો પોતાને ભાવ થાય એવા ભાવથી વાનગીઓ બનાવી અને ભગવાનને જમાડતા હોય છે. ભગવાનનો ભાવ અને ભક્તનો ભાવ અને ભગવાનની કરુણા બંને જ્યારે ભળે ત્યારે એમાં કંઈક અનોખો જ સ્વાદ અને અનોખો જ આનંદ એમાં આવતો હોય છે. બાકી આપણે શીરો તો રોજ ખાતા હોઈએ છીએ, પણ સત્યનારાયણના શેવડામાં જેવી મીઠાશ આવે એવી બીજી કોઈ જગ્યાએ મીઠાશ આવતી નથી. બોર તો રોજ ખાધા હોય, પણ સબરીના બોરમાં જેવી મીઠાશ એવી બીજી કોઈ જગ્યાએ મીઠાશ મળતી નથી. કહેતા જે આ ભગવાન અને ભક્ત એ બંનેનું જ્યારે મિશ્રણ થાય, ભક્તનો પ્રેમ, ભગવાનની કરુણા, ત્યારે સુંદર મજાનો આવો ઉત્સવ અને આ પ્રકાશનું પર્વ દીપાવલી આપ સૌના માટે આપના જીવનમાં નવી જ્યોત પ્રગટાવે અને આપનું જીવન ખૂબ સુખી રહે. આવનારું નવું વર્ષ મારી ખાસ કરીને પ્રાંતિજ તલોદ તાલુકાની જનતા માટે ખૂબ સારું રહે એવી ભગવાન માતાજીને હું પ્રાર્થના કરું છું અને આવનારું નવું વર્ષ પ્રાંતિજ તલોદ તાલુકાની જનતા માટે શુભદાયી, ફળદાયી, યશદાયી નીવડે એવી આપ સૌને હું નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.